વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના મંત્રી રમણ પાટકરે જિલ્લામાં વાવાઝોડાથી થયેલા નુકસાન અંગેની સમીક્ષાની બેઠક યોજી હતી. કલેક્ટર કચેરીમાં મળેલા બેઠકમાં મંત્રી રમણ પાટકરે જિલ્લા કલેક્ટર આર રાવલ પાસેથી થયેલા નુકસાન અંગેની જાણકારી મેળવી હતી અને વાવાઝોડાથી નુકસાન વેઠનાર અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તદઉપરાંત પશુનું પણ એક કપરામાંથી નુકસાન થયું હતું, એને પણ રાહત આપી દેવામાં આવી છે. ખાસ કરીને બગાયતી પાક જેમાં ઝાડો મોટા હોય, પડી ગયા હોય, તૂટી ગયા હોય, એના સરકારના ધારાધોરણ પણ એનું રાહત મળશે. પણ પાકની નિષ્ફળતા એટલે કે પાક પડી ગયો છે, ખરી ગયો છે, એના માટે પણ સરકારે જે ગાઈડલાઇન જે દિવ્ય ભાસ્કરની અંદર આપી છે તે પ્રકારનું નક્કી થશે અને તે રીતે અહીંયા કમસે કમ 4,300 જેટલા ખેડૂતોની અરજી તે આવી છે, એનો સર્વે કરી અને એને પણ રાહત નિયમાનુસાર આપવામાં આવશે. તદુપરાંત ગઈકાલની કેબિનેટની અંદર શાકભાજી, વેલાવાળા શાકભાજીમાં જે મંડપ આધારિત ખેતી કરતા હોય છે શાકભાજી, એને પણ નુકસાન થયું હશે એવી અરજીઓ અત્યાર સુધી આવી નથી, પરંતુ એ મેળવવા માટે મેં કહી દીધું છે. પાકની અંદર પંપૈયા અને કેળા જે વધારે પવનને કારણે પડી ગયા છે એ નુકસાની ગણાય, તો એવા પણ અરજીઓ અત્યારે આવી નથી, પણ તેમ છતાં પણ એની પણ અમે જિલ્લાની અંદર તપાસ કરી અને એવા ખેડૂતોનું નુકસાન થયું હોય તો એનું પણ અમે નોંધ લઈશું અને ઘાસચારાની અંદર પણ નુકસાન થયું છે એ બાબત પણ ખેતીવાડી અધિકારીને સૂચના આપવામાં આવી છે. હોર્ટિકલ્ચર મિશન દ્વારા જે નવા ઝાડો પડી ગયા હોય 10 વર્ષ સુધીના એને પુનઃ એને ઊભા કરી અને કાર્યવાહ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ મોટા ઝાડનું નુકસાન થયું હોય તો એ સરકારના ગાઈડલાઇન પ્રમાણે નુકસાનની અંદર એનું વળતર આપવામાં આવશે. જે અહીંયા સ્થળાંતરનો પ્રશ્ન આવ્યો નથી, સ્થળાંતર કોઈ સમય કરવામાં આવ્યા નથી અને એવા સંજોગે એને કોઈ કેસ્ટોલ કે રાહત કે ઘરવખરી સામાન એને પહોંચાડવામાં આવેલી નથી અને એ પ્રકારનો કોઈ હિસ્સો પણ એના મહિનો નથી. સામાજિક સંસ્થાઓને નુકસાન એ બાબતમાં પણ કોઈ તથા સુધી અરજી આવી નથી અને કોઈ તેવું નુકસાન થયેલું નથી. જનરલ વલસાડ જિલ્લાની અંદર અગમચેતી રીતના પગલાંને કારણે નુકસાન ઘણું થયું તો છે, પણ ખેતીવાડીની અંદર બગાયતી અંદર વધારે નુકસાન થયું છે, એ ઉદ્યોગને વધારે નુકસાન થયું છે. તદઉપરાંત આ જે નાના નાના ખેડૂતો જે પોતાના ખેતરની અંદર જે પાકો કર્યા છે એને થયું છે, ડાંગરને થયું છે, આ પ્રકારની એક સમીક્ષા બેઠક આજે મેં અહીંયા પૂર્ણ કરી છે અને બધી સૂચના કરી છે. 7 દિવસની અંદર વાવાઝોડું પરકણ નુકસાનીનો અંત આવે એ સૂચના અમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તેના અનુસંધાન સમીક્ષા બેઠક કરી અને વહીવટી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સ્થળ ઉપર નિરીક્ષણ કરી અને એ લોકોને જે પણ પરકણ તૈયાર કરીને સરકારો મોકલીને ત્યાંથી રાહત આવે ને એને ડીબીટીથી એના ખાતામાં રાહતના પૈસા જાય એ પ્રકારનું એક સૂચના આજે કરી